મહેરબાન શિવસાહેબ પધારી રહ્યા છે. બાળકો અને મહિલાઓને પણ વિનંતી કે ધ્વજવંદન વખતે ઉભા થઈ અને ભારતના તિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજને સલામી આપશે. લગભગ 100 વર્ષ પહેલા, 150 વર્ષ પહેલા જ્યારથી આઝાદીની ચળવળ શરૂ થઈ અને લગભગ 75 વર્ષ સુધી અનેક અનેક બલિદાનો અપાયા, અનેક અનેક યાતનાઓ સહન કરવામાં આવી, અનેક અનેક આંદોલનો થયા, ચળવળો થઈ અને તે જમાનાના જે પણ લોકો હતા એ આ દેશ આઝાદ થઈ શકે, આ દેશની ભાવિ પેઢીઓ આઝાદી સાથે જીવી શકે, નિયમ સાથે જીવી શકે, સ્વાભિમાન સાથે જીવી શકે, એટલા માટે એમણે વર્ષોના વર્ષો સુધી પોતાની જિંદગીઓના દાવ પર લગાવ્યા, પોતાની જિંદગીઓના બલિદાન આપ્યા. અનેકે અનેક લોકો ફાંસી ઉપર ચડ્યા, અનેકે અનેક લોકો ગોળીઓ ખાઈને મર્યા. અને આ તમામના અંતે 1947માં 15 ઓગસ્ટના દિવસે આખરે આપણે આઝાદ થયા. તો આજે આ દિવસ છે અને આઝાદી પછી આપણે 75 વર્ષ પૂરા કરી ચૂક્યા છીએ. મતલબ એક આખી પેઢી આઝાદી પછી આ આઝાદ દેશમાં જીવી ચૂકી છે અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. તો ખૂબ મહત્વની વસ્તુ છે કે એક સર્વેયુ કરવામાં આવે કે શું સપનાઓ સાથે આઝાદી મેળવવામાં આવી હતી અને શું આપણે એમાં સફળ થયા છીએ, શું આપણે હાંસલ કરી શક્યા છીએ, શું આઝાદીનો મહત્વ છે આપણી માટે. તો આ દિવસો આવે છે આપણને આ જ બધું યાદ દેવડાવવા માટે અને એનું એક સર્વૈયું આપણા મનમાં કરવા માટે. આજે 75 વર્ષથી ઘણાને લાગે કે કદાચ ત્યાંના ત્યાં છીએ, કે થવું જોઈએ તેટલું કામ નથી થઈ શક્યું. બંને બાજુ સાચી વસ્તુ છે. ઘણી વસ્તુ તમે જુઓ કે આઝાદ થયા ત્યારે 25-30 કરોડની આ દેશની જનતાની આબાદી હતી, આજે 135 કરોડ ઉપર પહોંચી છે. આઝાદ થયા ત્યારે આપણે એક સોય બનાવી શકતા નહોતા. ઘટનાઓ બની, ખૂબ હિંસા થઈ, ખૂબ તોફાનો થયા અને આ બધામાંથી ઉભરીને ધીરે 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 આ દેશ આગળ વધ્યો અને આજે આપણે જોઈએ તો આપણે ચાંદ સુધી પહોંચ્યા છીએ, આપણે અવકાશમાં પહોંચ્યા છીએ. આપણે પોતાના આપણા સેટેલાઇટ પ્રોગ્રામ્સ છે, આપણા અવકાશ પ્રોગ્રામ્સ છે, આપણે મંગળ મિશન સુધી પહોંચ્યા છીએ. આપણે આપણા ઉપગ્રહો બનાવી શકીએ છીએ અને અવકાશમાં તરતા મૂકી શકીએ છીએ. આપણે બીજા દેશોના ઉપગ્રહોને પણ અવકાશમાં તરતા મૂકી શકીએ છીએ. આપણી પાસે આજે IIMs છે, IITs છે, એમ્સ છે, આવી અનેક અનેક સંસ્થાઓ છે. આજે આ દેશમાં ભણેલા એન્જિનિયર્સ, ડોક્ટર્સ વિશ્વભરમાં નામના કમાઈ રહ્યા છે. આ દેશના MBAs બીજા દેશોમાં જઈને નામના કમાઈ રહ્યા છે. આ દેશના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, જેમણે આ દેશને આગળ વધારવામાં ઘણો બધો ફાળો આપ્યો છે. તો એક તરીકેથી જોઈએ તો આપણે ઘણી બધી પ્રગતિ કરી છે, ઘણા બધા આગળ આવ્યા છીએ અને એ માટે આપણને તમામને ગર્વ હોવો જોઈએ. અને આ સફળતાઓ આપણા બધાની સફળતા છે, આ દેશના નાગરિકોની સફળતા છે અને પ્રજાની સફળતા છે. તો સાથે સાથે થોડીક નિષ્ફળતાની પણ વાત કરીએ તો હજુ પણ આપણે ગરીબીમાંથી ઉભરી શક્યા નથી. આ દેશમાં હજુ પણ ગરીબી છે, હજુ પણ બેકારી છે, હજુ પણ અંધશ્રદ્ધાઓ છે, હજુ સમગ્ર આપણે ઘણા ગીતોમાં ગાઈએ છીએ અને બોલીએ પણ છીએ કે સારે જહા સે અચ્છા હિન્દુસ્તાન હમારા અધૂરા કે ઇન્ડિયા જેવું કઈ જ નથી. તો શું છે એવું ઇન્ડિયામાં કે ઇન્ડિયા જેવું બીજે કઈ જ નથી? આ સમજવાની વસ્તુ છે. ઇન્ડિયાના ભૂગોળની વાત નથી થઈ રહી. ઇન્ડિયામાં કેટલા પૈસા વિશ્વમાં પણ રહે, આપણે ડિવાઈડ ન થઈએ, આપણે એક રહીએ, આપણે ધર્મના નામ ઉપર ડિવાઈડ ન થઈએ, આપણે ભાષાના નામ ઉપર ડિવાઈડ ન થઈએ, આપણે
જાતિ ના નામ ઉપર ડિવાઇડ ના થઈએ આપણે આપણી એક આઇડેન્ટિટી યાદ રાખીએ કે આપણે ઇન્ડિયન્સ છીએ અને આ દેશ નું જે બંધારણ છે જે કોન્સ્ટિટ્યુશન છે એમાં જે નીતિ છે એમાં જે નિયમો છે એ નિયમો ઉપર આ દેશ ચાલશે ત્યારે જઈને ખરેખર સાચી આઝાદી આવશે અને એ આપણે લેવાનું છે ઘણા લોકો કહે કે આ સરકારોનું કામ છે કે તંત્રનું કામ છે કે અધિકારીઓનું કામ છે નહીં દેશમાં જે પણ સારું થઈ રહ્યું છે દેશમાં જે પણ ખોટું થઈ રહ્યું છે આપણી જવાબદારી છે એક એક નાગરિકની જવાબદારી છે તો દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવાની છે અને પોતે આ સમગ્ર વ્યવસ્થામાં પોતાનું શું યોગદાન છે પોતાની શું જગ્યા છે એને સમજવાનું છે અને પોતાના પૂરતું દરેક વ્યક્તિ સરખું કરશે દરેક એકમ પોતાની જાતને સરખું કરી લેશે તો આપોઆપ આખો દેશ વ્યવસ્થિત થઈ જશે તો આશા રાખીએ આ દિવસે કે આપણે આપણી જવાબદારીઓને સમજીશું આપણા હિસ્સાએ જે પણ કામ આવે છે નાનામાં નાનું કામ આવે છે એને ખૂબ સારી રીતે કરીશું અને દેશની પ્રગતિમાં સહભાગી બનીશું પોલીસની વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષમાં પોલીસે ખૂબ પડકારજનક પરિસ્થિતિ જોઈ છે ખૂબ ગંભીર પરિસ્થિતિ જોઈ છે લગભગ યુદ્ધ જેવી કહી શકાય તેવી પરિસ્થિતિ જોઈ છે કે જેમાં પોલીસ પોતાના જાનના જોખમે કોવિડ-19ની પરિસ્થિતિમાં પ્રજાજનોની સહાય માટે કે કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટે એણે ડ્યુટી કરી છે જ્યારે સમગ્ર દેશ લોકડાઉનમાં હતો લોકો પોતાના ઘરમાં બંધ હતા ત્યારે પોલીસ હતી જે રસ્તા ઉપર હાજર હતી ક્વોરન્ટાઇન એરિયામાં ફરતી હતી કન્ટેમિનેટેડ એરિયામાં ફરતી હતી દરેક લોકો સાથે વાત કરીને સમજાવીને લોકડાઉનનું પાલન કરાવવાનો પ્રયત્ન કરતી હતી અને એક દિવસ પોલીસે રજા નથી લીધી કે પોલીસને રજા એની કાયદેસરની રજાઓ પણ નથી મળી એટલી બધી પરિસ્થિતિમાં પોલીસે કામ કર્યું છે અને આજે આપણે યાદ કરીએ કે આપણા 148 જેટલા 12 અધિકારીઓ અને 136 અધર રેન્ક્સ મતલબ કે ગુજરાત પોલીસના 148 જેટલા પોલીસ કોરોના વોરિયર્સ આ કોવિડ સામે લડવામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું છે અને શહીદ થયા છે તો આજના દિવસે આપણે એમને પણ યાદ કરીએ અને આગળ પણ આ પરિસ્થિતિ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી આપણે આપણી જે ફરજો છે સારી રીતે નિભાવીશું અને કેમ્પમાં આપણી અંદર કોઈ પણ કેઝ્યુઅલ્ટી ન થાય કોઈ પણ બનાવ ન બને અને બહાર પ્રજાજનો પણ એના માટે સુરક્ષિત રહે એની માટે જે પણ ડ્યુટી આપણા કામમાં આવશે આપણા હાથમાં આવશે તે આપણે કરીશું આ ઉપરાંત થોડીક આપણા કાર્યક્ષેત્રની વાત કરી લઈએ તો હંમેશા આપણે વાત કરીએ છીએ કે સ્વાતંત્ર દિને કે ગણતંત્ર દિને કે આપણું શું યોગદાન છે કે આપણે આ કેમ્પમાં આ યુનિટમાં આપણે શું સારું કરવા માંગીએ છીએ અને આ બધા જ ના સહયોગથી આપણે ઘણા સારા કામો છેલ્લા 26 જાન્યુઆરી આપણે વાત કરી હતી એ પછી આ 7-8 મહિનામાં કરી શક્યા છીએ પર્યાવરણ ક્ષેત્રે આપણે ખૂબ સારું કામ કરી શક્યા છીએ આ વર્ષમાં પણ આપણે 7-8 હજાર ઝાડ અહીંયા આગળ લગાડ્યા છે સવાલ 7-8 હજાર ઝાડનો નથી સમગ્ર પૃથ્વીને જોઈએ તો 7-8 હજાર ઝાડની કોઈ વિસાત નથી પણ આપણે નાના નાના મોડલ્સ બનાવી રહ્યા છીએ અને મોડલ્સ બનાવીને લોકોને સમજાવી રહ્યા છીએ કે આ બધી વસ્તુઓ શક્ય છે અને પર્યાવરણનું ધ્યાન આપણે અગર રાખવા માંગીએ તો કેટલી ઝડપથી કેટલી સારી રીતે આ કામો થઈ શકે અને તમારા બધાની ભયંકર મહેનતથી સખત મહેનતથી આ મુવમેન્ટ આજે આખા ગુજરાતમાં ફેલાઈ છે અને ગુજરાતમાં ઠેર ઠેર મિયાવાકી વનો બની રહ્યા છે અને આ લોકો આપણા ગ્રુપને એક મોડેલ તરીકે જોઈ રહ્યા છે તો આ એક ખૂબ સારું કામ આપ સૌના સહયોગથી થયું છે એ માટે હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે અહીં આપણા અમુક મહેમાનો ઉપસ્થિત છે આજે આ પ્રસંગે હું એમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે આ કામ થઈ શકે આપણા એકલાના હાથની વાત નહોતી આપણી પાસે ફંડ્સ નહોતા આપણી પાસે કોઈ રિસોર્સિસ નહોતા અને ત્યારે આપણે જેમની પણ પાસે મદદ માંગી એમણે ખુલ્લા દિલે આપણને મદદ કરી અને એના કારણે આપણે આ કામ સફળતાપૂર્વક કરી શક્યા તો ભચાઉની આસપાસના વાલોરા ટિમ્બર માર્ટ છે યુરો મલ્ટિવિઝનના રાજેશ ઠક્કર ભાઈ છે એમણે આપણને મદદ કરેલી છે શ્રીજી હેલ્થ સેન્ટરના મોહનભાઈ મેરિયાએ મદદ કરેલી છે આપણને ઘણા બધા પક્ષીઓ માટે કુંડા અને માળા અને બધું આપેલું છે સુલેહ પ્રોડક્શનના ડાયરેક્ટર અહીંયા આગળ હાજર છે રાજગોર પરેશભાઈ જીટીપીએલ ન્યૂઝના અહીંયા આગળ જીટીપીએલ ન્યૂઝ પણ આજે જાહેરાત કરશે એ લોકો પણ આપણી સાથે જોડાયેલા છે અને આ બીજા અનેક ટિમ્બર માર્ટ અને કનકસુરી ગૌશાળાનો અત્યારે આ પ્રસંગે હું આભાર માનવા માંગુ છું કે જેમણે સેંકડો કિલો ખાતર આપણને આપ્યું અને આપણા આ પ્રોજેક્ટ્સને સફળ બનાવ્યા તો
આ પ્રસંગે આપણે આ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ અને ભવિષ્યમાં પણ એમના મદદથી આપણે આ કામો ચાલુ રાખીશું તેવી આશા રાખીએ સફાઈ અને વેસ્ટ મેનેજમેન્ટની બાબતમાં પણ આપણે ખૂબ સારા કામો કરી શક્યા છીએ આજે આપણો કેમ્પ પ્લાસ્ટિક મુક્ત લગભગ પ્લાસ્ટિક મુક્ત બન્યો છે અને કેમ્પમાં કોઈ ફરવા નીકળે તો મુશ્કેલીથી એને પ્લાસ્ટિક મળે આ કામ પણ આપણે કરી શક્યા છીએ તમારા તમામના સહયોગથી અને આ પણ એક મોડેલ આપણે આપી શક્યા છીએ સાથે સાથે આપણા ખાતર માટે આપણે સ્વનિર્ભર બન્યા છીએ તમામ ઓર્ગેનિક કચરાનો નિકાલ કરીને આજે આ કેમ્પમાં ખાતર બને છે અને એ ખાતરનો ઉપયોગ આપણા મિયાવાકી વનોમાં થાય છે એક ખૂબ સુંદર વાત આજે ફરી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે આપણા કેમ્પના દૂધની જરૂરિયાત માટે અને કેમ્પમાં જે ખાતર બનાવવા માટે ગૌમૂત્ર અને ગોબરની જરૂરિયાત આપણને રહેતી હતી અને આપણે બહાર માટે બહારના લોકો ઉપર નિર્ભર હતા તેની માટે પણ આપણે એક રસ્તો શોધ્યો છે અને આજથી આપણે આપણા કેમ્પમાં ગૌ સંવર્ધન માટે મંજૂરી આપી રહ્યા છે અને આજથી આપણા કેમ્પમાં લગભગ 15 જેટલી ગાયો આપણા કેમ્પમાં આપણા પોતાના જવાનોની અહીંયા આગળ રહેશે એ ગાયોનું સંવર્ધન કરવામાં આવશે એના કારણે આપણી દૂધની જરૂરિયાતો પણ પોસાશે અને આપણી ખાતરની જરૂરિયાતો પણ પોસાશે તો આ તમામ જે કામો થઈ રહ્યા છે એમાં આપ સૌનો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે અને ખૂબ મહેનત કરી છે તમામે ઘણા લોકોને આપણે સન્માનિત કર્યા છે બીજા પણ જે જે લોકો ધ્યાન ઉપર આવતા જાય તેમને આપણે સન્માનિત કરતા રહીશું અને તમામ લોકો એક સાથે મળીને આપણે કોઈક એવા મોડેલ સ્થાપીએ કે શક્ય લાગે કે હા આ શક્ય છે એસઆરપીના કેમ્પમાં પણ આવું થઈ શકે પોલીસની વચ્ચે પણ આવું થઈ શકે કે પોલીસ પણ આવું કામ કરી શકે આવા મોડેલ સ્થાપવાનો પ્રયત્ન કરીશું ફરી એક વખત આપ સર્વેને આઝાદીના 75મા સ્વાતંત્ર્ય દિનની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આપ સર્વે આવી જ રીતે દિલ લગાવીને દેશની સેવામાં હંમેશા લાગેલા રહેશો તેવી શુભેચ્છાઓ આપું છું થેન્ક યુ સો મચ